રાજકોટ શહેરની હોમિયોપેથી કોલેજમાં અન્ય રાજ્યની યુનિવર્સિટીની બોગસ ડિગ્રીના આધારે લાખો રૂપિયા ફી આપી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનો કૌભાંડ પર્દાફાશ થયો. રાજકોટ શહેરની હોમિયોપેથી કોલેજમાં અન્ય રાજ્યની યુનિવર્સિટીના બોગસ ડિગ્રીના આધારે લાખો રૂપિયા ફી આપીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનો કૌભાંડનો પર્દાફાશ થયો, જેમાં રાજકોટ પોલીસે આજે બી એ ટાંગર કોલેજના પ્રિન્સિપલ, ટ્રસ્ટી સહિત ભાજપ સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરી છે. વેરિફિકેશનમાં સંડોવણી જણાતા ધરપકડ કરાઈ છે. આ મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ફરિયાદ મુજબ મેળવાયેલા પુરાવાઓના ક્રોસ વેરિફિકેશનમાં પ્રાથમિક તબક્કે ત્રણ લોકોની સંડોવણી જણાતા ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં આજે બપોર બાદ રિમાન્ડના મુદ્દા તારવી કોર્ટ સમક્ષ રિમાન્ડ માંગવામાં આવનાર છે. ત્યારે રાજકોટ પોલીસે મુખ્ય સૂત્રધાર અને કોલેજના પ્રિન્સિપલ અમિતાભ જોશી, ટ્રસ્ટી જનક મહેતા, દીપક બચ્યુ ડાંગરની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2012-2017 સુધીમાં 43 જેટલા વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીના 5% એડમિશનના રેશિયા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 3 કોલેજોમાં એડમિશન મેળવી લીધા હતા, ત્યારે આ એડમિશન બોગસ માર્કશીટના આધારે મેળવવામાં આવ્યા હતા. તેમજ અમિતાભ જોશી અને દ્વારકાના ડોક્ટર કાત્રીએ રૂપિયા 40 લાખ વસૂલી છાત્રોને હોમિયોપેથીના પ્રથમ વર્ષની બોગસ માર્કશીટ વેચી હતી, ત્યારે આ માર્કશીટના આધારે બી એ ટાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજના બીજી કરૈયા મેડિકલ કોલેજ અને અમરેલીની વસંતબેન વ્યાસ મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાયા છે. ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં હોમિયોપેથ ડાંગર કોલેજ, ગેરિયા કોલેજ અને એક અમરેલીની કોલેજ, કુલ 3 કોલેજના 41 વિદ્યાર્થીઓની 12 વિદ્યાર્થી તરીકે યુનિવર્સિટીમાં એડમિશન લીધેલા હોય એવી બોગસ ડિગ્રી છે. અને આ ડિગ્રીનું પ્રાથમિક તપાસ કરી અને યુનિવર્સિટીએ કુલ 43 લોકો વિરુદ્ધ ફરિયાદ આપેલી. આ ગુનાના સંદર્ભે એનો મુખ્ય જે આરોપી છે એ અમિતાભ જોશી, કે જે ડાંગર કોલેજના પ્રિન્સિપાલ પણ હતા અને ભૂતકાળમાં આ જ યુનિવર્સિટીમાં હોમિયોપેથ વિભાગના ડીન તરીકે પણ રહી ચૂક્યા છે, એ ઘણા સમયથી નાસ્તા ફરતા હતા. એમની ગઈકાલે એસઓજીને એક બાતમી મળતા એમના ઘરે આવેલ હોવાની બાતમીના આધારે એ લાવી અને પૂછપરછ કરી અને તપાસ કરતા માલુમ પડ્યું કે અમિતાભ પોતે પોતાની કોલેજમાં 33 જેટલા વિદ્યાર્થીઓને આવી રીતે 12 વિદ્યાર્થીઓને એડમિશન આપેલા હતા. અને આવા એડમિશનોમાં એ જે વધારાની ઇન્કમ સ્ટુડન્ટ પાસેથી આવક લેતા હતા એ આવકમાં અમુક હિસ્સો એની પાસે રાખતા હતા અને બાકીનો હિસ્સો એ ટ્રસ્ટીને આપતા હતા. આવી હકીકતની કબૂલાત કરતા આજરોજ પ્રિન્સિપાલ અમિતાભ જોશી અને એમની સાથે ડાંગર કોલેજના 2 ટ્રસ્ટી જનકભાઈ મહેતા અને દીપકભાઈ ડાંગરને એસઓજી ખાતે અટક કરી અને આગળની તપાસ હાથ ધરેલ છે. વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ચોક્કસ રકમ દરેક સાથે નથી લેતા, પણ કેટલાક પાસેથી 4 લાખ, કોઈની પાસે 4.5 લાખ આવી રીતે લેતા હતા. એમાંથી કેટલો ખર્ચો છે એ 12 યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે વાપરતા હતા, બાકીનો જે રકમ વધતી હતી એમાં આ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ છે એ પૈસાનો હિસ્સો બાટી લેતા. કેટલા કરોડ રૂપિયાનું અંદાજિત કૌભાંડ છે અને હવે કેટલા લોકો પકડવાના બાકી છે? મુખ્ય આરોપી કાત્રી છે. ફરિયાદમાં જે રીતે યુનિવર્સિટીની જે પ્રાથમિક તપાસ અને ફરિયાદ આપેલી હતી એ ફરિયાદમાં પણ એક બીજો જે મુખ્ય ષડયંત્રકાર હતો એ ડૉક્ટર કાદરી કરીને, કે જે વિદ્યાર્થીઓને લાવતો હતો 2012 તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ 41 જેટલા વિદ્યાર્થીઓને આવી રીતે 12 વિદ્યાર્થીઓને એડમિશન આપી અને આ કૌભાંડ છે એ ચાલતું હતું. આ 41 વિદ્યાર્થીઓની સાથે અલગ અલગ રીતે કેવી રીતે એડમિશન મેળવેલા હતા એ હાલ આજરોજ એમના વધુ વિગતવારના રિમાન્ડ લઈ અને આગળની પૂછપરછ કરવામાં આવશે. હાલ જે રીતે પ્રિન્સિપાલની પૂછપરછ કરતા હકીકત એટલી જણાયેલી છે કે અહીંયા સૌરાષ્ટ્રમાં જેમને એડમિશન ન મળ્યા હોય એવા વિદ્યાર્થીઓ આ કાદરી કે કોઈ અન્ય મારફતે એમનો સંપર્ક કરતા, આવા વિદ્યાર્થીઓને
બહારની કોઈ યુનિવર્સિટીમાં, ખાસ કરીને બિહાર અને એ વિસ્તારમાં જે યુનિવર્સિટીઓ છે મિથિલા વિસ્તારની, એ યુનિવર્સિટીમાં એમને ફર્સ્ટ ઇયરમાં એડમિશન કરાવતા અને ત્યાર પછી એમને માઇગ્રેશનથી અહીંયા સેકન્ડ ઇયરથી ટ્રાન્સફર અહીંયા યુનિવર્સિટીમાં એમની કોલેજમાં કરવામાં આવતા. કેટલાક કિસ્સાઓમાં એવું પણ ધ્યાને આવેલ છે કે ત્યાંની યુનિવર્સિટીમાં એડમિશન લીધેલા પણ છે, એમને ત્યાં ફી પણ ભરેલી છે, એની પહોંચ પણ આ પ્રિન્સિપાલે રજૂ કરેલી છે. અને કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળેલ છે કે ત્યાં એમણે રજૂ કર્યા બાદ અહીંયા જે ડિગ્રી આપેલી છે એ ડિગ્રી ખોટી હોવાનું પણ તપાસ કરવામાં આવી છે. ગઈકાલે ભાજપના આગેવાનની પણ પૂછપરછ કરવામાં આવી છે, એમાં કઈ હકીકત બહાર આવી છે અથવા તો એમના વિરુદ્ધ શું કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી? એ આ કોલેજના એક ટ્રસ્ટી પૈકીનું એમનું નામ હતું ભાનુભાઈ, કે જે હાલ જનકભાઈ મહેતા જે છે એમને અટક કરેલા છે આ કોલેજના ટ્રસ્ટી, એમનું માત્ર પેપર ઉપર નામ હોય. પ્રિન્સિપાલ છે એમની પણ નિવેદનમાં એ હકીકત મળેલી છે કે હાલ આ લોકો જ પૈસાનો વહીવટ છે કરતા હતા, જેમને આજરોજ અહીંયા એસઓજી અટક કરેલ છે. જે એમની સાથે સંકળાયેલા જે લોકો છે એમને નિવેદન માટે એસઓજી ખાતે લાવવામાં આવેલા. તપાસ બિલકુલ હાલ ચાલુ છે, હજી આ મુખ્ય જે આરોપી છે એમના હાલ રિમાન્ડની તજવીજ ચાલુ છે અને જેમ જેમ વધુ વિગતો મળતી જશે તેમ તેમ આગળની તપાસ છે એ બધું હાથ ધરવામાં આવશે. ડોક્ટર કાદરીને પકડવા માટે અલગ અલગ ટીમો ફાળવામાં આવેલી છે. વિદ્યાર્થીઓના હાલ પ્રાથમિક નિવેદનો લેવાયા છે, અમુકના લેવાના ચાલુ છે અને જે મુખ્ય આરોપી પકડાયેલો છે એમની સાથે પણ વિદ્યાર્થીઓની પૂછપરછ કરવાનું હાલ ચાલુ છે. કોઈ એવી ચોક્કસ રકમ એમણે કબૂલી નથી, પણ કેટલીક વાર વિદ્યાર્થીઓના 4 લાખ 4.5 લાખ એવી રકમ લેતા હતા, એમાંથી કેટલાક છે એ બહારની યુનિવર્સિટીમાં જે એડમિશન લેતા હતા એમના ખર્ચા પેટે એમનો ઉપયોગ કરતા હતા અને બાકીના જે વધારાના પૈસા મળતા એમાંથી આ લોકો પોતાનો હિસ્સો લઈ લેતા. એ હાલ વિદ્યાર્થીઓનો શું રોલ છે એના આધારે નક્કી કરવામાં આવશે, હાલ આ વધુ તપાસ હાથ ધર્યા બાદ જ ખ્યાલ આવશે કે કોનો રોલ શું છે. બિલકુલ આગળની તપાસના જે રીતે એના હિસાબો કે એ પ્રકારે હશે એ જે તે સંલગ્ન જે શાખાઓ હશે એમને પણ એ મદદ લેવામાં આવશે. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે અભિષેક ભટ્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, રાજકોટ.